વિપક્ષ કોંગ્રેસ અને હવે પક્ષના જ નેતા સિંધિયાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી. મધ્યપ્રદેશના ગુનામાં જમીન ખાલી કરાવવા ગયેલી પોલીસે ગરીબ ખેડૂત પરિવારની બળવત્તાપૂર્વક પીટાઈ કરતા ખેડૂત દંપતીએ ઝેરી દવા પીધી. પોલીસ પ્રજાની રક્ષક છે, પણ આજ પોલીસ ભક્ષક બની જાય તો પોલીસ ભક્ષક બનવાના અનેક બનાવો બનતા હોય છે. તેમાં એક વધુ બનાવ મધ્યપ્રદેશના ગુનામાં બન્યો છે, જ્યાં જમીન ખાલી કરાવવા ગયેલી પોલીસે ગરીબ ખેડૂત પર બર્બરતા આચરતા તીવ્ર પડઘા પડ્યા છે. શિવરાજ સરકારે આ મામલે કલેક્ટર એનસીપીને હટાવી દીધા છે. પોલીસની ગરીબ ખેડૂત પર જંગલિયતનો તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો શિવરાજ સરકારને પૂછી રહ્યા છે. ખેડૂતોના હિતેશી હોવાનો દમ ભરતા શિવરાજની આ કેવી સરકાર, આ અંગેની વિગત એવી છે કે ભોપાલ નજીકના ગુના ખાતે મંગળવારે કોલેજને ફાળવેલ જમીન ખાલી કરવા પોલીસ પહોંચી હતી, જ્યાં ખેડૂતે જણાવ્યું હતું કે 2 લાખ રૂપિયાનું કરજ લઈને અહીં વાવણી કરી છે, પાક ઉતર્યા બાદ જમીન ખાલી કરી દેશે. પરંતુ જમીન ખાલી કરાવવા આવેલી પોલીસ ભાન ભૂલીને આ ખેડૂત પરિવાર પર લાઠીઓ લઈને તૂટી પડી હતી, જેમાં મહિલા પોલીસ પણ સામેલ હતી. પોલીસના જંગલી વર્તનથી હતાશ ખેડૂત દંપતીએ હતાશ થઈ કીટનાશક ઝેરી દવા પી લીધી છે. આ ખેડૂતે જણાવ્યું હતું કે હું આ જમીનનો કબજેદાર નથી, ભાગ્યમાં જમીન લીધી છે. હાલ હું કરજમાં ડૂબેલો છું, પણ પોલીસ ખાલી કરાવવાની જીદ લઈને બેઠી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે ખેડૂત દેખાય ત્યાં ઠીક, પરંતુ તેમાં નાના બાળકોને પણ છોડ્યા ન હતા. ત્યાં સુધી કે જંગલી બનેલા પોલીસકર્મીએ મહિલાના કપડાં પણ ફાડી નાખ્યા હતા. પોલીસની બર્બરતાનો આ વિડીયો વાયરલ થતાં કોંગ્રેસે શિવરાજ સરકારને આડે હાથ લેતા શિવરાજ સરકાર એક્શનમાં આવી ગઈ છે. આ ઘટનાના પગલે એસપીને કલેક્ટરને હટાવી દેવાયા છે. રાજ્યસભા સંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ બતાવી છે અને અસંવેદનશીલ અને દોષી અધિકારીઓની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, ZSTV, મધ્યપ્રદેશ. Come on.